કારણ કે આ બધું અમદાવાદ સેન્ટ્રિક છે. સર્જન, ક્રિએશન, ફિલ્મો કે નાટક, ત્યાં બધું અમદાવાદ સેન્ટ્રિક છે. તમારે જો તમારે ટકી રહેવું છે તો તમારે આગવું આડું અવળું નહીં બોલવાનું. પદ્મશ્રી જોઈતું હોય કે જ્ઞાનપીઠ જોઈતું હોય કે કુમારચંદ્રક જોઈતો હોય કે રણજીતરામ ચંદ્રક જોઈતો હોય, આડું અવળું નહીં બોલવાનું. અને જે સત્તા પક્ષો કોંગ્રેસ હતી ત્યારે પણ ચીમનભાઈના ચમચાઓ આ બધા હતા અને નરેન્દ્રભાઈના ચમચાઓ પણ આ બધા છે. એટલે કોઈ કોઈ શરમ નથી. વધારે નહીં હું ગાલી પ્રદાન કરું, કર્યું. રાયપુર ખાડિયામાં જન્મેલી છું પણ એટલે આ જોતા આવ્યા છે વર્ષોથી, વેચતા આવ્યા છે. એટલે બહુ જ ખરાબ લાગે છે, બહુ જ ખરાબ લાગે છે. એટલે આ બધું અને છતાં પણ આ ગ્રે ગ્રેમાંનો આ કાળો ભાગ બાજ, કારણ કે એ લોકો કોણ? તમે એ રીતે વિચાર કરો કે આવા નિંભર ને નટોર સાહિત્યકારો કે સર્જકો જે હોય તે, અરે જવા દો એમને, એમની એમના ખાબોચિયામાં રાચવા દો, એમને બાપના કૂવામાં બૂડી મરવા દો. આપણે માટે દરિયો વિચાર છે, બહુ મોટો છે. આપણે આપણી માટે કામ કરીએ. થોડા લોકો તો આપણી સાથે છે, ઘણા લોકો આપણી સાથે છે, ખરેખર લોકો તો આપણી સાથે છે. એટલે હું આ આ બધી આ પેલી શું કહેવાય આ રોદણા રડવાનું હતું બધું, એ એક ફેઝ હતું મારું પણ છોડીને હવે આપણે અપની ધૂન મેં રહેતા હું. એટલે અમદાવાદને પણ આ પાઠ, આ મને લાગે છે મંત્ર શીખવો પડશે અમદાવાદે પણ, કે આ તમે કોણ, તમે કોણ, તમે અમને સર્ટિફિકેટ આપનારા કોણ કે તમે અમને સારું માઠું કહેનારા કોણ? અમે અમારી રીતે અમારું આકાશ ઉડીશું. એટલે એટલે જ છેલ્લે પેલો કહે છે કે મુશ્કેલ તો હોય પણ નામુમકિન નહીં હોય, ભલે ડોર બોલતો હોય. અમારો આમિર છે એક પાત્ર, બહુ ફિલ્મી શોખીન છે ફિલ્મોનો, એ મોગલે આઝમથી મારીને ડોર સુધીની વાત કરે છે. એ અમદાવાદી છે, સ્થળ અમદાવાદી, આપણે બધા છીએ. હા ભાઈ બોલ. મેમ આપે કીધું કે જેમ 91માં તમે જે હેરિટેજ વોક કરાઈ હતી કે કરી હતી, જે આ ચર્ચથી લઈને આઈપી મિશન હાઈસ્કૂલ, અને અત્યારે જે વોક થાય છે હેરિટેજ વોક એ લિમિટેડ એરિયામાં થાય છે, મંદિરથી મસ્જિદ સુધી. અને હેરિટેજને અત્યારે લગભગ લોકોએ બિઝનેસ બનાવી દીધો છે વારસાના નામે. તો એ અમદાવાદને જાણવું હોય તો એને કઈ દ્રષ્ટિથી જોઈ શકાય? આપણે કયા જાણવું હોય કે માણવું હોય? આપે જે વાત કરી 82 વોક કરાવું છું, એટલે અત્યારે આ મંદિરથી મસ્જિદનો છે એ પણ હતો જ મારો. ઉપરાંત આ એક હતો, એક દેસાઈની પોળવાળો, બહુવાની પોળવાળો, જે દેહાએ બહુ સરસ મુદ્દો મૂક્યો કે મોગલ કાળમાં અકબરના સમયમાં બહુવાની પોળ છે રાયપુર ચકલામાં, આ બાજુ કુમાર કાર્યાલય છે, અને અંદર જઈએ તો દ્વારકાધીશની હવેલી છે, અદ્ભુત જગ્યા છે. હવે એ અકબરના સમયમાં જ સ્થપાઈ, બંધાઈ, પંથી પાંગરી, એટલે આ સમન્વયનું સ્થળ છે. એટલે એ એ અમદાવાદ છે જ, પણ એ આ એ આ તમે પુસ્તક વાંચો કે એવા છૂટાછવાયા ક્યારેક મળો તમે કબીરભાઈ ને નેહાબેન, અમને જાણે છે, તો આ બધા તમને નાના નાના પ્રોગ્રામ્સ છે અમારી પાસે, એ પણ તમે આવા બીજા મિત્રો છે, કારણ કે અત્યારે પણ એવા કેટલાક નાનકડા ગ્રુપ ચાલે છે અમદાવાદમાં, હા, જે સમન્વયનું કામ કરે છે, જોવાનિયા છે તમારા જેવા. એ લોકો અત્યારે હેરિટેજ વોક લઈ જાય છે, અને એટલે હું એવું નહીં કહું મારી પાસે તૈયાર છે, એ લોકો મારી સાથે વાતચીત કરે છે, એટલે એ લોકોને હું ક્યારેક કહું છું કે તમારે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. એટલે એ રીતે જવાય. અને આ પુસ્તક, હા, અને નેહાબેન ભૂલી ગયા, અહીંયા પુસ્તક થોડા લાવ્યા છીએ, હા, તમારે લેવા હોય તો શક્ય હોય તો, નહીં તો ફોન ફોન નંબર નોંધી લેજો. કોઈ કોઈ નવા મિત્ર મને બહુ ગમે, આ જુવાનીએ બોલ્યા ને, આ પૂછજો, ચોક્કસ સાંભળીશ. બોલ છે. મારો એક સવાલ એ હતો કે હું અમદાવાદ ગયો છું, હૈદરાબાદ ગયો છું, અલગ અલગ શહેરમાં ગયો છું, ને અલગ અલગ શહેરની અલગ અલગ આઈડેન્ટિટી હતી. અમદાવાદ ઇઝ નોટ ધ સેમ એઝ ધ ઓલ્ડ, એટલે બોમ્બે અને એવું, પણ અત્યારે જે છે, અત્યારે સીઈંગ ધીસ હોલ કોન્સેપ્ટ ઓફ સ્માર્ટ સિટીઝ મધ્ય આવી રહ્યું છે. અહીંયા અમદાવાદમાં એક નવી નદી જે ચાલી રહી છે, તે છે અમદાવાદ મેટ્રોની. તમે જ્યાં જોશો તેની એટલીસ્ટ અલોટ ઓફ પ્લેસીસમાં અમદાવાદ મેટ્રો ચાલી રહ્યું છે. અને એ અમદાવાદ મેટ્રોની નદીમાં નોટ ઓનલી ધ પુઅર, કારણ કે ચાલીઓ પણ ગઈ છે, પણ ઇવન અમીર દુકાનો જેમ કાશી વિશ્વનાથ ટ્રસ્ટ, જે કાશી વિશ્વનાથનું મંદિર છે, તેની સામે ઘણી બધી દુકાનો જઈ રહી છે.
તો અમીર ગરીબ બધું એક સાથે બધું ઉડી રહ્યું છે. તો આ જે નવું જે અમદાવાદ જે છે, તમને એવું લાગે છે કે નવા અમદાવાદમાં જૂનું ઇરિસ્પેક્ટિવ ચાલીઓ કામદારો પણ ઇવન ધ મહાજનો ઇવન ધ બિઝનેસમેન શોપકીપર એ પણ જઈ રહ્યા છે કે નવું અમદાવાદમાં જૂનું અમદાવાદ ઇરિસ્પેક્ટિવ ઓફ ધ પુઅર ઓર ધ રિચ એ બધું જ મને લાગે છે એક સાથે. આપણે કહીએ ને સાવરણીમાં સાંભળેલું પણ ઘસાઈ રહ્યું છે, એટલે તમારી વાત બિલકુલ સાચી છે કે જીવરાજ પાર્ક પાસેની સોસાયટીઓ ના બંગલા સરસ મજાના નવા થયેલા, હા, કરોડ કરોડની કિંમત થશે એવું અત્યારે એ પણ આમાં મેટ્રોમાં તૂટ્યા છે. પણ એમાં શું થયું છે કે થોડાક વગદાર હોવાને કારણે થોડીક એમને પરિભાષા આવડે છે લડવાની, કાયદાકીય વગેરે, એટલે એ લોકોને કંઈક ફ્લેટ કેમ કે એમને એલોટ થયા છે. પણ જે રહી ગયા છે તે એટલે, પણ તમારી વાત બિલકુલ સાચી છે કે નવું જૂનું બધું અમદાવાદ વોટ એવર, એટલે ઘણા બધા અમદાવાદોમાં આ બધી નવી વસ્તુઓ આવે છે ત્યારે એટલી બધી ઇનસેન્સિટિવિટી સાથે આવે છે કે એમને શું જોઈએ છે, આ કરનાર છે એમને ખરેખર શું જોઈએ છે એ સવાલ પૂછે. બાવા જોઈએ, બીજું શું કરવાનું છે? હવે આ પૂછો. મને એક સવાલ પૂછવો. સરદાર વલ્લભભાઈ પટેલે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડા હતા ને ત્યારે આપણે ઇતિહાસથી વાકેફ છે તે અમદાવાદનું કેટલું સુંદર સ્ટ્રીટવા ક્લીન એન્ડ ઓલ, ને હમણાંનું મ્યુનિસિપલ કંટ્રોલમાં તફાવત શું છે તે આપણે તો બધા જાણીએ છીએ, તે ગટર ઉભરાય છે. ને બીજું, આજે આપણે મુખ્યમંત્રીએ વિજય રૂપાણીએ કીધું છે તે ભ્રષ્ટાચાર મેક્સિમમ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં છે, ત્યારે પર્સન એટ ધ ટોપ કેનોટ ક્લીન કરપ્શન લાઈક આપણે કુલ ક્લીનર્સ ટેબલ્સ, તો આપણે ક્યાં જઈશું? ને આપણે આ તો આખા ગુજરાતની વાત છે, એકલા અમદાવાદની વાત નથી. સરુબેન, ધેર ઇઝ ઓન્લી વન ડિફરન્સ. એ કહે છે કે એ કેમ વાય હી કાન્ટ ક્લીન ધ કરપ્શન ધ પર્સન એટ ધ ટોપ, but the real question is does he really want to clean it? It's doubtful. અમદાવાદ અને રમખાણાનો ઇતિહાસ ખાસો જૂનો છે, આમ કે દરેક દસકે કોઈ ને કોઈ રમખાણો થયા છે, પરંતુ 2002ના રમખાણો અગાઉના રમખાણો કરતા અલગ પડે છે એવું તમને લાગે છે? અને જો લાગતું હોય તો કઈ રીતે? આમાં છે ભાઈ આખો ચેપ્ટર છે, અને એમાં અલગ કેમ લાગે છે કે ક્યારેક સરકારો ટાંચી પડી હતી. હિતેન્દ્રભાઈની સરકાર 69 એને ડામવામાં ટાંચા પડ્યા હતા, પણ એમની દાનત નહોતી એવું નહોતું. જ્યારે આ વખતના ચીમનભાઈ પટેલ, હવે તો નામ દઈએ જ છીએ આપણે તો બેઠા છીએ, ચીમનભાઈ પટેલની દાનત પણ ખોઈ હતી, પણ એમણે ચાલાકીથી એ બધું થોડું થોડું ડાબી દેવાનો પ્રયત્ન કર્યો હતો, કારણ કે એમને સત્તાની એક ભૂખ હતી. જ્યારે આ વખતે તો આ થયું એની પાછળ પણ શંકા છે કે કેમ થયું, કોણે કર્યું, ક્યારે કર્યું, એ અને પછી થતું ગયું એને પ્રોત્સાહન મળતું ગયું અથવા તો કોઈ કંઈ બોલ્યું નહીં, એ રીતે આ 2002ના રમખાણો જુદા છે. પણ એના વિભાજનની અસર આપણને હજી પણ વર્તાઈ રહી છે, બહુ લાંબી એવું કહી શકાય. ચોક્કસ ચોક્કસ છે. અત્યારે આપણે નહીં વાત કરી કે ભાઈએ પૂછ્યું કે અત્યારે રમખાણો રસ્તા ઉપર, તો મેં કહ્યું કે રસ્તા ઉપર નથી થતા, પણ આપણા મનોમાં રમખાણો રોજ ભજવાઈ રહ્યા છે, એટલે આ લાંબા ગાળાની અસર છે કે આપણે હવે પોલરાઇઝ, ભયંકર પોલરાઇઝેશન છે. અને પહેલાં રમખાણો થતા હતા આ શબ્દ, અને અત્યારે પોગ્રોમ એટલે કે હત્યાકાંડ. એટલે આ 2002 બહુ ચોક્કસ રીતે એ પોગ્રોમ છે, એક ચોક્કસ કોમને જ્યારે ટાર્ગેટ બનાવવામાં આવે તે પોગ્રોમ છે. અને પછી મને તમને લાગે એટલે હું તમારા ઘર પાડવા આવું કે તમને મારવા આવું એ રમખાણ છે. એ આજ સુધીમાં રમખાણો હતા 69, કે હું તો માનું છું કે પાર્ટીશન વખતે પણ 2002 બહુ, અને અમદાવાદ તો અમદાવાદ પણ આ બાકીના બધા ગામોમાં જિલ્લાઓમાં પણ બહુ ચોક્કસ રીતે ટાર્ગેટ કર્યું. સુરબેન, આપ જે સમન્વયની વાત કરો છો, મતલબ અને જે પર્સપેક્ટિવ એક એ છે કે સમન્વયની જે જરૂર છે, એ મતલબ મહાજનોને કે જે બી સત્તામાં હતા એ લોકોને, દે અન્ડરસ્ટુડ કે આ વસ્તુ જરૂરી છે એક બેલેન્સ જાળવી રાખવા માટે.
આજના સમયમાં મતલબ જે પ્રકારે આખી આર્થિક વ્યવસ્થા બદલાઈ ગઈ છે, મતલબ ગ્લોબલાઇઝેશન આપણે એક પર્સપેક્ટિવ જોઈએ તો એ સમન્વય હવે કેટલો જરૂરી લાગે છે. મતલબ હાલ મતલબ પર્સનલી મને એવું લાગે છે કે એની જરૂરિયાત ધીરે ધીરે બહુ જ ઓછી થઈ ગઈ છે. પાર્ટલી વાત સાચી છે તમારી, પણ તમે વિચાર કરો કે ગ્લોબલ લેવલ પર હવે કોઈ આવી રીતે કામ કરે છે? પોલરાઇઝ કોઈ પૂછે છે તમે કોણ છો? અથવા તો પછી સાવ સામા છેડે ત્યાં પણ ટાર્ગેટાઇઝેશન થઈ રહ્યું છે. એટલે સાવ સામા છેડાની વાત છે. એટલે આખી એક હેટ પોલિસી નથી ચાલી રહી, હેટ ફિગર નથી થઈ ગઈ. આખી ઇસ્લામિક સંસ્કૃતિ, ઇસ્લામ દુનિયાભરના મૂડીવાદી દેશો સામે, એટલે સમન્વયથી વિકાસ થશે એ વાત. એ તમે નવો આ વિચાર મૂકો સાચી વાત છે. એ ક્યાંક એમ લાગે છે કે હવે જરૂર નથી, પણ ખરેખર જરૂર નથી. એ અલગ મુદ્દો છે, પણ એક પરસેપ્શન છે. એટલે આઈ થિંક એમના મુદ્દાને હું સમજુ છું રીતે કે પહેલા જ્યારે સુલતાનો જ્યારે હતા એમને માટે કદાચ એ રાજ્ય અને અર્થતંત્ર ટકાવી રાખવા માટે સમન્વય હોવો જરૂરી હતો. જ્યારે આજની પરિપ્રેક્ષ્યમાં રાજ્ય અને અર્થતંત્રને ટકાવી રાખવા માટે પોલરાઇઝેશન જરૂરી બની રહ્યું છે, કદાચ તમે એ જ દ્રષ્ટિકોણ મૂકવા માંગો. એટલે આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે ઇન ધ ટાઈમ ઓફ ગ્લોબલ. પરિસ્થિતિ કઈ રીતે બદલી છે, હવે ચેલેન્જીસ કઈ રીતે ચેન્જ થયા છે. મારો કહેવાનો મુદ્દો એ છે, હું પેસિવ થિંકિંગની વાત કરી, પણ ચેલેન્જીસ સાથે કઈ રીતે ચેન્જ થયા. સપોઝ મહાજનો જે હતા એ વખતે અમદાવાદના, દે હેડ અ ગ્રેટ કંટ્રોલ કે અમદાવાદ કઈ રીતે ગવર્ન થાય, પણ આજે રિમોટ કંટ્રોલ બીજે ક્યાંક છે, ઇટ ઇઝ નોટ લોકલ. મને એમ લાગે છે કે સમન્વયની જે નિસ્બતતા છે એની હવે આપણને, બીકોઝ વી આર સો કમ્ફર્ટેબલ સમ ઓફ અસ કે આપણને એની જરૂર નથી લાગતી, એટલે આપણને એમ લાગે છે કે એ રિલેવન્ટ નથી. હવે આજે સપોઝ મારે ખરીદવું છે તો હું ઓનલાઈન ખરીદું છું, મારો મતલબ મેબી 80-90% સામાન ચાઇનાથી આવે છે, તો મને અહીંયા તમારી જે અર્બનાઇઝેશનની જે પ્રોસેસ છે, છેલ્લા 10 વર્ષમાં અર્બનાઇઝેશનની પ્રોસેસ એટલી બધી રેપિડલી ઝડપથી આગળ વધી રહી છે કે હવેના જે મહાનગરો છે એ મહાનગરોનું સ્ટ્રક્ચર બહુ જુદું છે, અને ત્યાં તમે એલિયનેટ થવાના છો. પણ ધ મોર યુ ગેટ એલિયનેટેડ, તમારી સમન્વયની જરૂરિયાત તો વધારે થવા. એ સમજ છે કે નહીં, મતલબ બીકોઝ આઈ થિંક ધેટ ઇઝ ધ લાર્જ ચેલેન્જ હિયર. આઈ થિંક યંગર જનરેશન, નવા નવી જન પેઢીના માણસોને મને આ ટ્રાન્ઝિશન પડી રહી છે, આ ટ્રાન્ઝિશન છે. અને તમે ઓનલાઈન ઓર્ડર કરો છો, પણ ઓનલાઈન ઓર્ડર નહીં કરનારાની સંખ્યા વિશે પણ આપણે વિચારવું જોઈએ. અરે ડેફિનેટલી વિચારવું જોઈએ, પણ આઈ થિંક કે જે તરફ જઈ રહ્યા છે ત્યાં નહીં ચાલે. જો જો તમે હજી એમેઝોન આ બાજુ, ભલે ફ્લિપકાર્ટ એમેઝોન બધું ચાલતું હોય, પણ તોય હજી ગુજરી ચાલે છે. તમે જુઓ કે ડિમોનેટાઇઝેશન થયું, મતલબ મારી દ્રષ્ટિએ ઇટ વોઝ લાઈક કોર્પોરેટાઇઝેશન ઓફ કરપ્શન ઇન અ સર્ટન સેન્સ. તમે જુઓ કે ભાઈ નાના મોટા હવે નહીં કરી શકે, આપણે જે ઉપરના બધા 0.01% છે એ લોકો કરશે કરપ્શન, બાકી બધા ટૂંકમાં સુધરી જવું ઇન અ સેન્સ. મતલબ ધેટ વોઝ વન વે ટુ લુક એટ ઇટ, મતલબ મારા દ્રષ્ટિકોણ છે. માઇનર રિસ્પોન્સ ધી ક્વેશ્ચન ઓફ રેલેવન્સ ઓફ સમન્વય, મને એક બીજા એંગલથી એને જોવાનું એ લાગે છે કે જે સમન્વય નથી અને ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇશ્યુઝ આર ટેકિંગ ધી ફ્રન્ટ સીટ ઇન ધી સેન્સ, ધી લેક ઓફ સમન્વય basically does not allow us to focus on the real issues. People keep thinking yes this is the problem, whereas that's not the problem. So it's actually far more relevant now to talk about I am basically using the
પ્રિઝમ ઓફ આઈડિયા ઓફ સમન્વય ટુ બેઝિકલી અન્ડરસ્ટેન્ડ કે આજે સત્તાધીશોને કે આર્થિક જે બી વ્યવસ્થા ચલાવે છે એ લોકો માટે પ્રોબેબલી સમન્વય એટલો ઇમ્પોર્ટન્ટ નથી, એટલે ધે આર નોટ ગોઈંગ ટુ પ્રમોટ ઇટ, એમના માટે નથી, બટ ફોર ધ સોસાયટી ઇટ ઇઝ ફાર મોર ઇમ્પોર્ટન્ટ. ઓફકોર્સ ધેર ઇઝ નો ક્વેશ્ચન અબાઉટ ઇટ. ઓકે, આઈ એમ જસ્ટ સેઇંગ કે લુક એટ ઇટ થ્રુ ધ પ્રિઝમ ઓફ સુલતાનો હતા અને મુગલો હતા, ઇટ વોઝ અ ટાઈમ ઓફ નીડ, કારણ કે આજે બધા જે ગ્લોબલ સમિટ થાય છે એ શું છે, અત્યારે મોટા પાયા પર સમન્વયની વાત નથી થઈ રહી, તમને બીફ નહીં ખાવાનું, દેટ વોઝ અ પોલિટિકલ કમ્યુનિટી ઇશ્યુ, ઇટ ડિડન્ટ વર્ક બીકોઝ ધેર સોશિયલ સ્ટ્રક્ચર જ અલગ છે. અકોર્ડિંગ ટુ મી ઇન અ લાર્જર સેન્સ ધી નીડ ફોર સમન્વય જે એકચ્યુઅલી વિચ કેમ ફ્રોમ ધ વિલ્સ ઓફ પાવર, એ નીડ ઇઝ હેઝ ગોન એબ્સેન્ટ એન્ડ ધ પર્સપેક્ટિવ આઈ થિંક ઇઝ ધ નીડ શુડ કમ ફ્રોમ ધ બોટમ્સ અપ. It has always worked, as she said, when it came from top down. It was a necessity. In Mumbai, we have to say, Mumbai is also an age purvagraha, age greed. It's like a transition. The transition is not the answer. They are just transiting. I think it's a transition. If Trump is also shooting, Modi is also shooting. It's a transition. Transition, I am saying transition is... વિચિત્ર ઘટના છે આ, કદાચ સંસારમાં ક્યારેય નથી થયું. ગ્લોબલાઇઝેશન, નો આઈ થિંક સર્ટન કાઇન્ડ ઓફ વેરી નેરો માઇન્ડેડ લીડરશિપ ઇન એબ્સોલ્યુટ પાવર. સોશિયલ નેટવર્ક નું અત્યારનું કનેક્ટિવિટી એટલી બધી છે કે કોઈના બાપનું ચાલવાનું નથી. એટલે બધા દિલ હેવ ટુ સી, વી ઓલરેડી સી દેટ મોદી પાવર ઇન 2014 આજના એમના તમે ફોટોગ્રાફ જુઓ, એમનું મોડું ચડેલું જ છે કેટલા દિવસો છે, સ્ટાર્ટિંગ ફ્રોમ કર્ણાટક, વોટ હેપન ઇન કર્ણાટક, સો ઇટ્સ ઓલ ઓવર, ઇટ્સ ઓલમોસ્ટ ઓવર. અમદાવાદ આવવાનું થયું ને, પણ આ શહેર વિશે મેં બહુ જાણવાનો પ્રયત્ન નથી કર્યો, પણ એમના થકી બે ત્રણ વખત સાંભળ્યા છે ને, અમદાવાદ શહેર કેવી રીતે આટલા વર્ષોમાં ભીક્ષું અને કેવી રીતે આગળ વધ્યું છે એનો સમજ પણ મેં જોયું છે કે અમદાવાદની અંદર ઘણી બધી પ્રકારની સાયન્સ રિલેટેડ આપણે જેમ વાત કરી કે ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટ છે, આઈઆઈએમ છે આપણી પાસે, આઈઆઈટી છે, સાયન્સ વિક્રમભાઈ સારાભાઈ અહીંયા થઈ ગયા, એમનું સેન્ટર છે, પીઆરએલ અહીંયા છે, પણ મેં ચોક્કસ મેં જે સીએ એમના જે સેન્ટર્સ છે અને બીજી બધી, તો મેં એવો મારું એવો અનુભવ રહ્યો છે કે જે પ્રકારનો વૈજ્ઞાનિક અભિગમ આ પ્રજામાં અથવા અમારા ઇસ્પેશિયલી અમારી યુવા પેઢીમાં જે આવવો જોઈએ એટલો જોવા નથી મળતો, તો આટલી બધી ઇન્સ્ટિટ્યૂટ હોવા છતાં એનો સામાજિક કેમ એવું પ્રત્યાપણ નથી રહ્યું, અથવા એવી રીતે કેમ અમારામાં એ વૈજ્ઞાનિક અભિગમ નથી અને ખરેખર એટલે એમાં મારે પહેર્યું કે થોડુંક ગંદા આવે, પણ એમાં હું કહું કે એના જે વડાઓ છે કે એમાં જે કામ કરનારાઓ છે કે એમાં જે ભણવાનારાઓ છે એ લોકો કે
કેટલા અમદાવાદી છે કે કેટલા ગુજરાતી છે ખરેખર આપણે ત્યાં જઈ શકતા નથી, આપણે પહોંચી શકતા નથી, એની આબોહવા જોઈએ, આબોહવા જોઈએ છે. તમે અંદર જાઓ એટલે કઈ અભયારણ્ય જેવું જ કંઈક લાગે છે. આ સવાલોને નદીના પેલા કિનારા તરફથી વિચારીને જોવાનો પ્રયત્ન કરું તો તમારા જેવા વિવેચારો જેવા બધા જે સાથે બેઠા છે ત્યારે જે આપણે નેહાજી પેલા ક્રાંતિની વાત કરી, સંધ્યાભાઈ અમે લોકશાહીની વાત કરતા હતા અને આજે પોલરાઇઝેશન એ પણ આજની લોકશાહીના સંદર્ભમાં છે. જે બાદશાહોની અને મહાજનના સમન્વયની વાત કરી ત્યારે તો લોકશાહી નહોતી, તો આ લોકશાહી ચલાવવાને માટે બે જાતના પોલરાઇઝેશન થઈ શકે. વર્ગ વિગ્રહની વાત એ ડસ્ટબિનમાં ફેંકાઈ ગઈ. સોવિયેત અને એવા જે શ્રમજીવીના સોપન કલ્ચર અને એ કલ્ચરલ કેપિટલ કરવાના જે પ્રયત્નો હતા એ બધા ટોપ ડાઉન બ્યુરોક્રેટી વગેરે વગેરે થયા, અથવા તો જ્યાંથી સાંકળણ થયું હશે તે ગુજરાતના અને સામ્રાજ્યવાદના સામે ટકી નહીં શક્યા. આ પરિપ્રેક્ષ્યમાં જ્યારે જોઈએ અને જ્યારે મ્યુનિસિપલ લેવલ ઉપર અથવા તો એક શહેર અને જે ભૌગોલિક સાંસ્કૃતિક અને મ્યુનિસિપલ હદ બાંધી એમાં આવા બધા પ્રયોગો કદાચ શક્ય છે, તો અમદાવાદમાં ગુજરાતના કોઈ પણ શહેર કરતાં વધારે. અને એમ જુઓ તો ઐતિહાસિક તમે જે વાત કરી છેલ્લા 200 વર્ષના મૂડીવાદના ભારતના ઇતિહાસમાં પણ અમદાવાદ આગળ હતું, એટલે અહીંયા તમને દલિત માર્ક્સિસ્ટ પણ મળી આવતો, તમને મુસ્લિમ રેશનલ પોએટ રોમેન્ટિક મળી આવતો. એટલે આ જે તાસીર છે અને એ જમાનામાં હડતાલોથી માંડીને તમે જ કહ્યું ઘણું બધું ચાલતું હતું અને તમારા જેવા ઘણા બધા લોકો વૈકલ્પિક સાંસ્કૃતિક કેપિટલ ઊભી કરવા માટે પણ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છે. તો કેમ એક મહાજન અને ગાંધી યુગના પ્રભાવો પુષ્કળ રહ્યા પણ તેમ છતાં ભાજપ અને આ વર્ણ વ્યવસ્થાની તમે જે વાત કરી એ કેમ આખું સાંસ્કૃતિક કેપિટલ લઈ ગયું? એ જે માર્જિનલાઇઝ અને કેટલાક જે ભદ્ર ડાબેરીઓ મળીને જે આખા પ્રયોગો કર્યા એમાંથી એક શક્તિ ઊભી થઈને એમાંથી એક લોકશાહી નંબર્સ ઊભા થઈને એક કેમ ન થયું? જો તમે કેટલાક ઉદાહરણો જોઈએ તો ધારો કે બિલબાઓ એક જમાનામાં ખલાસ થઈ ગયું હતું અને એમાંથી જ્યારે એ લોકોએ પાછું પાસ્ટ લોકોના આંદોલન અને ત્યાં જે શિપ રેકિંગ ને બધું શિપ બિલ્ડિંગ ને બધું જ્યારે ખલાસ થઈ ગયું તો એમાંથી જ્યારે પાછું ટુરિઝમ ઊભું કરે છે તો એ લોકો એમાં પોતાના એ જે વહાણવટાના અને એના જે ખલાસીના અને કારીગરોના જે હતા ભલે નિયોલિબરલ ટુરિઝમના સંદર્ભમાં કરે છે પણ એને આગળ લાવે છે. ગ્લાસગો અને એડિનબરો બેની પણ એક બહુ જૂની સદીઓ જૂની આ વર્કર અને એની પરંપરા છે એ શહેરની તાસીરની, તેમાં પણ પાછો ભલે ન્યુઓલિબરલ ગ્રોથ કરે છે પણ એમાં થોડુંક તો પાછું એ લઈ આવે છે. તો અમદાવાદમાં કેમ આ નહીં થયું? અને હવે સવાલ તો એ જ છે કે માત્ર કલ્ચરલ પ્રયોગોથી નહીં ચાલે અને કલ્ચરલ કેપિટલને ડેમોક્રેટિક મેજોરિટી કરવા માટે અથવા વૈકલ્પિક પરિબળ ઊભા કરવા માટે જોતરવું પડશે, તો એ અહીંયા આટલા સહવાસના પ્રયોગો થતા એ નહીં થયું તો શું અને ભવિષ્યની રીતે વિચાર એકલ થયું નથી એવું તો હું તો જાણા છું કે વર્ષોથી આ વર્ણ એટલે કે જ્ઞાતિનો પ્રશ્ન ટેકલ નથી. એ સુધારકો હોય કે માજનો હોય કે અને પછી તો એટલે આપણી લોકશાહી જેવી છે તેવી સારી છે, છતાં પણ એ લોકશાહી ચૂંટણીલક્ષી છે અને ચૂંટણીઓ જ્ઞાતિ અને ધર્મલક્ષી છે, એ વાતનો આપણે ઇન્કાર નહીં કરી શકીએ. એટલે આખી આ લોકશાહીની જે માંડણી છે ને એમાં જ કંઈક સરો છે એટલે આ ચૂંટણીમાં. એટલે એ ચૂંટણીની તાસીર બદલાય તો પણ મને નથી લાગતું, એટલે મને તો ખબર નથી. આપણે આશા રાખીએ આદર્શ કે એ બદલાય
પણ મને ખબર એટલે આપણે લોકશાહી માટે જ બહુ કાચા છીએ. સૌ ચર્ચિલ જેવું નહીં કહીએ પણ ખરેખર બહુ કાચા છીએ, બહુ કાચા. અને એક કોઈ જ ટેકલ નથી, અને જે ટેકલ કરવા આવ્યા છે એ લોકો પણ કંઈ કંઈ ઘા ફાટે પ્રયત્ન કરે. ગાંધીજી વર્ણાશ્રમમાં માને પણ જ્ઞાતિમાં ન માને, અસ્પૃશ્યતાને દૂર કરવી છે પણ એ કેવી રીતે, તો એમાં એમને બાબા સાહેબ જોડે માથા પૂછ. બાબા સાહેબ આટલા બધા જ્ઞાતિ અને એના ઉપર આટલું ક્રાંતિકારી કામ કરે પણ પછી બીજો ધર્મમાં, એટલે રેશનલ થિંકિંગને બદલે કંઈક કંઈક કશું આવું આવી બાંધછોડો બધી એવી નાની નાની થાય કે મહીપતરામ પાછા નાથમાં જતા રહે, કે દલપતરામ ગમે એટલા સુધારક હોય પણ આટલું બધું સ્વામિનારાયણનું પીલું કરે. એટલે ભગિનીના દેખતા ભાઈને ભણાય નહીં એવું, કે કન્યાશાળા માટે પોળે પોળે ભરીને મહેનત કરતા પણ એ એમના બાવાઓને એમ નહોતા કહી શકતા કે છોકરીનું મોજો એ પાપ નથી. એટલે આ આ બધી નાની નાની છોડો જે થઈ છે ને આપણે ત્યાં આ સમાજમાં, એમાં મને લાગે છે કઈ આમ એટલે ચારુલનો પણ જે સવાલ હતો ને કે આપણે ત્યાં આ આ વસ્તુ આ વસ્તુ કેમ આવી નથી, કેમ વસ્તુ ઠરી ઠામ નથી થઈ, આપણે બધામાં શોર્ટકટ અને આપણે કોઈને પણ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નથી. આ ગુજરાતીઓનો બહુ મોટો કમ્ફર્ટ ઝોન છે, હજાર વર્ષનો ઇતિહાસ છે બીજી વર્ષ. એટલે આ આમ થોડું વ્યથા તો છે જ પણ બધું નિષ્ફળ એટલે આમ શું કે વૃથા લાગે છે કે આવો સવાલ થયા જ કરે છે બધાને કે કેમ આપણે કેમ ટાંચ્યા પડીએ છીએ. પણ બહુ વર્ષોથી આ આ જ્ઞાતિનો સવાલ છે, ધર્મનો સવાલ, સાંપ્રદાયિકતાનો સવાલ છે, સંપ્રદાય. અરે આ ગુરુઓ કોને ગુરુ નથી અત્યારે, એટલે કેટલી આપણે કઈ હદે આ જઈ રહ્યા છીએ. તમે ધાર્મિક ગુરુ નથી તો તમારા આધ્યાત્મિક ગુરુ તો છે, તમારા અરવિંદ તો છે જ, તમારા વિવેકાનંદ તો છે, પણ તમે કોણ છો? તમે તમારી રીતે બોલાડે વિચારી તમે છો કે તમારે ક્યાં બાંધછોડ કરવાની છે, ક્યાં છોડવાનું છે કે ક્યાં નથી છોડવાનું, ક્યાં ખેંચવાનું છે. એટલે ફ્રી થિંકિંગ જેને કહીએ ને એ ફ્રી થિંકિંગનો અભાવ છે શરૂથી આખા દેશની મેન્યુફેક્ચરિંગ. Over here, listen from મને એ પૂછવું હતું, ગુજરાતી થિયેટર ઉમાશંકર જોશી, હરેન્દ્ર દવે જેવા સાહેબ આજકાલ આપણે થિયેટરમાં એટલા પર્સનાલિટીઝ મળતા નથી, એટલે એનું કારણ શું? નિસર્ગ ફ્રોમ ગુજરાતી કલ્ચર ડોટ ઓલ ચાલ્યો મેડમ માટે તમારી માટે એક નવો દ્રષ્ટિકોણ હતો અમદાવાદને જોવાનો, જે રીતના એમના મંતવ્યો રજૂ કર્યા અત્યારની પોલિટિકલ સિચ્યુએશન માં એ બી અમારી માટે કદાચ લર્નિંગ પોઈન્ટ હતો કે શું ચાલી રહ્યું છે શું. તો થેન્ક યુ વેરી મચ. એટલે આપણે એવું કઈ કાર્યક્રમ કરીએ અમે આપણે ક્યાં કેવું કરીશું કે આપણે સાથે કરીએ અને તમારું માર્ગદર્શન મળે, તમારું માર્ગદર્શન મળે અને પુસ્તકો અને મારી પાસે જે હું જવું હોય ત્યાં
અને એક ગ્રુપ ફોટો લઈશું આપણે, અને સરૂપબેન અને નેહા અહીંયા.